પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે ફિટકાર વરસી રહી છે. વેપારી સંબંધો તૂટી રહ્યા છે તો બોલિવૂડના પણ પાકિસ્તાની કલાકારોને બોયકટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભારતે પાકિસ્તાન સામે મેચ રમવો કે નહીં. આજ વાત કરવા માટે મારી સાથે રાજકોટના યુવાનો છે, રાજકોટના વિદ્યાર્થીઓ છે. આપણે તેની સાથે જાણીશું, તેની પાસેથી જાણીશું કે તેઓ આ વાતને લઈને શું માની રહ્યા છે. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, શું માનું છું આપ, પાકિસ્તાન સામે આપણે ક્રિકેટ મેચ રમવું જોઈએ કે ન રમવું જોઈએ? પહેલા તો મારો પ્રતિભાવ આપતા એમ કહીશ કે પાકિસ્તાન સામે મેચ થવો જ જોઈએ, કારણ કે પુલવામામાં જે અટેક થયો છે અને જે એના વિશે આપણે બધા આમ દેશમાં બહુ વધારે ઉપડ્યું છે આ વખતે. પહેલા એના પહેલા પણ ઘણા અટેકો થયા છે, પણ આ જે અટેક થયો છે એના વિશે વધારે અસર થઈ છે. એટલા માટે પાકિસ્તાન સામે મેચ થવો જ જોઈએ, કારણ કે આનાથી વધારે મોટો જવાબ આપણે ન આપી શકીએ. અને આમ જોઈએ તો આપણે વર્લ્ડ કપમાં જેટલા મેચ આપણે પાકિસ્તાન સામે રમેલા છે એ બધામાં આપણે સતત જીતતા આવ્યા છીએ. ક્રિકેટની પીચ પર પાકિસ્તાનને હરાવીને જવાબ આપવો જોઈએ, તમે શું માનો છો? જવાબ આપવો જ જોઈએ, એનાથી મોટો આન્સર છે જ નહીં ઇન્ડિયા પાસે. ઇન્ડિયન ક્રિકેટની અત્યારે છે ટોપ ઉપર છે બધી રેન્કમાં. પાકિસ્તાને એની ઓકાત બતાવવાની છે, મેચ બતાવીને. યુદ્ધ કરવાથી કાંઈ ફેર પડતો નથી એટલો બધો. શું એના લીધે ઇન્ડિયાની ઇકોનોમી 10 વર્ષ પાછળ વહી જશે? એનો આન્સર એની જગ્યાએ આપણે ક્રિકેટના ફિલ્ડ ઉપર આપશી, એનાથી મોટો આન્સર નથી. ક્રિકેટ રમવું જોઈએ, તમે શું માનો છો, તમે શું કહેશો? ક્રિકેટ રમવું જ જોઈએ અને એને હરાવવા જોઈએ, એટલે એ લોકોને ખબર પડે કે ભારત છે એ અત્યારે બધી રીતે આગળ છે તમારા કરતા, અને એને માટે બધી રીતે જીતવું જ જોઈએ. આપ બેન શું કહેશો, જે રીતે અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિ છે, ઘણા બધા ક્રિકેટરો એવું પણ કહી રહ્યા છે કે મેચ ન થવો જોઈએ, ઘણા બધા ક્રિકેટરો કહી રહ્યા છે કે મેચ થવો જોઈએ, તમે શું માનો છો? મારા મતે મેચ ન થવો જોઈએ. આટલી વાર આપણે ચાન્સ આપ્યા છે અને આ વખતે તો હવે ચાન્સ ન જ મળવો જોઈએ. એને ખબર જ છે કે આટલા મેચ આપણે જીતી ગયા છીએ, આ વખતે જીતી જશો તો એને કંઈ ફેર પડવાનું જ નથી, આટલી વાર હારી જ ગયા છે, એટલે મારા મતે ન થવો જોઈએ. આપ શું કહેશો બેન? સ્ટુડન્ટ કે દર વખતે એ તો થાય જ છે કે પાકિસ્તાન તો હારે જ છે, ગમે એ મેચમાં દર વખતે એવું કરે છે. ગ્રુપ એ અને ગ્રુપ બી દર વખતે અલગ અલગ રાખ્યા છે. આ વખતેનો સિનારિયો અલગ છે. ગ્રુપ એ અને બી બેમાં પાકિસ્તાન એમાં છે અને ઓમાં બીમાં છે, તો એ ફેર નથી પડતો. એક રમે છે કે નથી રમતા, ઇટ શુડ બી. તમે શું માનો છો? ન રમવું જોઈએ, કેમ કે આપણે પૂરી ઇન્ડિયાને પીપલને પૂરી ઇન્ડિયન ટીમ ઉપર વિશ્વાસ જ છે કે પાકિસ્તાન સાથે ન રમે તો પણ આપણે વર્લ્ડ કપમાં આગળ આવવાના જ છીએ. અને આ એક જોતા બહિષ્કાર થશે પાકિસ્તાનનો, કે આપણે ઇન્ડિયા વાળા પાસે એટલો પાવર છે કે એના સાથે ન રમવું એ આપણે વધારે પ્રિફર કરીએ છીએ. આપ શું કહેશો? મારા મંતવ્ય મુજબ પાકિસ્તાન સાથે ક્રિકેટ ટીમ રમવી જોઈએ, કારણ કે રમી અને એમને મોટી હાર આપવી જોઈએ, જેનાથી એને ખબર પડે કે ઇન્ડિયા પણ તેમને હરાવી શકે છે. આ એક ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત છે. આપ શું કહેશો? પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ, કારણ કે આપણાથી આ વિશે કોઈ આપણું શસ્ત્ર જ નથી, કારણ કે ત્યારે મેચમાં હારવા માંડશે તો જ આપણને ફીલ થશે કે આનાથી મોટું યુદ્ધની જરૂર નથી. તો આ છે રાજકોટના યુવાનો કે તેઓ કહી રહ્યા છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને ક્રિકેટની પીચ ઉપર રણ મેદાનમાં જ્યારે મેદાને ઉતરે ને ત્યારે હરાવે, એ પહેલા જો ક્રિકેટ મેચ પર આવે તો તેમને હરાવી અને તેનો ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે પાકિસ્તાનને વિશ્વ સ્તરીય તેનો બોયકટ કરવામાં આવે તો તેની જે કરતૂત છે તેને ભાન થાય. અને આ રાજકોટના યુવાનો કેટલાક લોકો તેનાથી સહમત છે તો કેટલાક લોકો અસહમતી દર્શાવી રહ્યા છે.